અંજારના ભુવડ ગામે આવેલી કંપનીએ ભુવડ ગ્રામ પંચાયતની માલિકીની ચૌદ એકર ગૌચર જમીન પર દબાણ કર્યું છે જેથી ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે ભુવડ ઉપરાંત નજીકના મથડા અને ચાંદ્રોડા ગામના લોકોએ ભુજમાં કલેક્ટર કચેરીએ દેખાવ યોજી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોનો આરોપ છે કે કંપનીએ ભુવડ ગ્રામ પંચાયતની માલિકની ચૌદ એકર ગૌચર જમીન પર દબાણ કર્યું છે ખુદ અંજાર મામલતદારે તપાસ કરી આ દબાણ હટાવવા સૂચના આપી છે છતાં દબાણ દૂર થતું નથી આ દબાણથી મથડા અને ભોવડને જોડતો વર્ષો જૂનો રાજમાર્ગ બંધ થઈ ગયો છે સ્થાનિક રોજગારના નામે કંપની આસપાસના શિક્ષિત યુવાનોને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ રાખી માત્ર શોષણ કરી રહી છે યુવાનો અવાજ તો ઉઠાવે છે તો હાંકી કઢાય છે અમારા ગામની અંદર સૂર્ય ગ્લોબલ ટ્યુબ્સ નામની કંપની આવેલી છે એ કંપનીને ગાયદેસરનું ચૌદીકરનું દબાણ પણ નીકળ્યું છે જે કાયદેસર કલેક્ટર સાહેબનો હુકમ પણ કરવામાં આવ્યો છે જે ફોરવર્ડિંગ લેટર મામલતદારશ્રીને આપવામાં આવ્યો છે પણ આજથી સુધી પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી આજુબાજુ કેમિકલ એ લોકો છોડે છે જેનાથી ખેતીવાડી અને આજુબાજુની જે ફળદ્રુપ જમીન છે એને નુકસાન પણ થાય છે રાજમાર્ગ જાય છે એમાં કાયદેસર દબાણ કરી અને એ લોકો આજે શેડ ઉભો રહે આ વાસ્તવિકતા આજે દેખાય છે મેન તો બેરોજગારીનો પ્રશ્ન છે આજે સુધી કોઈ ભોડ ગામના કે મથડા તથા ચાંદોડા ગામના કોઈ પણ વ્યક્તિને કંપનીની અંદર કાયમી કર્યા નથી જે જ્યારે પણ આવું કંઈક આગેવાનો જતા હોય ત્યારે એ લોકો એ કહેતા હોય કે ભાઈ અમારે લોકલ માણસોની કોઈ જરૂર નથી આવા આવા જે જવાબો કંપની વાળા આપતા હોય છે આગેવાન આગેવાનશ્રીઓને એટલે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રીને આપ્યું છે કલેક્ટરશ્રી આની યોગ્ય કાર્યવાહી કરે એવી પણ બાંધરી પણ આપી છે જો પંદર દિવસમાં અમે સમય પણ માંગ્યો છે જો આ પંદર દિવસની અંદર જો કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કાયદા કેવી રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે ભૂખ હડતાલ કંપની સામે ઉતરશું જેથી અમે સાચો ન્યાય મળે અને અમને પૂરો વિશ્વાસ છે કલેક્ટર સાહેબ ઉપર કે એમને યોગ્ય યોગ્ય રીતે એમને ન્યાય અપાવશે અને આવનારા દિવસો ની અંદર બેરોજગારીનો પ્રશ્ન છે કાયદેસર દૂર દબાણ પણ દૂર હટાવે એવી માંગણીઓ સાથે સાહેબ શ્રીને મેં આવેદન પત્ર આપ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરશે એવી એને બાંધી પત્ર પણ આપ્યો છે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા આસપાસની ખેતીની જમીનમાં પ્રદૂષણ ફેલાય છે તો કંપની ગેરકાયદેસર રીતે ત્રણ બોર કરી ઔદ્યોગિક હેતુથી પાણી ખેંચી રહી છે જેથી ભૂગર્ભ જળનો જથ્થો ઓછો થઈ રહ્યો છે કંપનીની આડ બંધ કરી દેતા ચોમાસામાં વરસાદી પાણીથી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે જો પંદર દિવસમાં કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરાય તો ગ્રામજનોએ અંજારમાં નાયબ કલેક્ટર કચેરી સમક્ષ અનસન છેડવાની ચીમકી ઉચ્ચારી છે હરીશ જોગી સાથે અલી મમદ ચાકી લાઈવ ગુજરાત ન્યૂઝ પૂજ